ગુડ આફ્ટરનૂન બાળકો, આજે આપણે ગ્રામરની અંદર થર્ડ ચેપ્ટર તમારું છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ. આજે તમને હું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ છે એ શીખવવા જઈ રહી છું. ક્યારે વપરાય સિમ્પલ ફ્યુચર ટેન્સ? તો કે હવે પછી થનારી પેઢીઓ માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વપરાય છે. એની રચના જોઈએ તો આઈ શેલ આવે, વી શેલ આવે, એટલે કે શેલ અથવા વી પ્લસ ક્રિયાપદનું મૂળ. બરાબર ધ્યાન રાખજો, સાદા ભવિષ્યકાળમાં શેલ અથવા વી પ્લસ ક્રિયાપદનું મૂળ આવે છે. આઈ સાથે શેલ આવે, વી સાથે શેલ આવે, બાકી બધા સાથે વી આવે અને એની સાથે આવે ક્રિયાપદનું મૂળ. ભવિષ્યકાળ સૂચવનાર કેટલાક સમયદર્શક શબ્દો છે. ટુમોરો છે, નેક્સ્ટ વીક છે, નેક્સ્ટ મંડે છે, ધ ડે આફ્ટર ટુમોરો છે, આવા બધા છે ભવિષ્યકાળ સૂચવતા શબ્દો છે. તો ચાલો નોટ ડાઉન કરી લો તમારી નોટમાં કે પહેલો મીન્સ છે એ હવે પછી થનારી ક્રિયાના નિર્દેશ માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. રચના જોઈએ તો શેલ અથવા વી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ભવિષ્યકાળ સૂચવતા કેટલાક સમયદર્શક શબ્દો છે. ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ફ્રાઈડે, ધ ડે આફ્ટર ટુમોરો. ફટાફટ નોંધી લો આ ચારે ચાર રૂલ્સ. હવે કઈ રીતે થશે નેગેટિવ સેન્ટેન્સ?
શું આવશે એનો ટી નવ ત્યાર પછી આવશે ક્રિયાપદનું ખાસ ધ્યાન આપજો નેગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે મી અથવા સેલ પછી એનો ટી નોટ મુકાય છે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે શૈલ અથવા ભીલ આવે ત્યાર પછી કરતા આવે ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે એની રચના જોઈએ તો પહેલા સૌ પ્રથમ આવે છે અથવા ભીલ પ્લસ આવે કરતા પ્લસ આવે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ તમારે એક્સ્ટ્રા વર્ડ્સ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક સાહેબ એ રીતે સાદા ભવિષ્યકાળમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે તો કરતા પ્લસ સેલ અથવા વી પ્લસ એનો નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે એક્ઝામ્પલ જોયું ત્યાં આઈ વિલ ગો ટુ સુરત નેક્સ્ટ મંડે પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ સેન્ટેન્સમાં આઈ પછી વિલ મૂકી શકાય એ ગ્રામર છે એ બતાવે છે એનો મીનિંગ છે પરંતુ જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય બદલ માં ફેરવો ત્યારે પાછું સેલ મૂકવાનું ફરજિયાત છે એટલે સેલ પછી કરતા યુ આઈ ગો ટુ સુરત નેક્સ્ટ મંડે ક્વેશ્ચન માર્ક સેમ એ રીતે નકારાત્મક વાક્ય બનાવતી વખતે રાજ વિલ કમ હિયર ઓન મંડે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ કરતા રાજ પછી વિલ પછી એનો ટી નોટ એટલે વિલ અથવા શેલ પછી એનો ટી નોટ પછી આવશે ક્રિયાપદ બોલો હિયર ઓન મંડે રાજ વિલ નોટ કમ હિયર ઓન મંડે તો બાળકો આ હતો તમારો સિમ્પલ ફ્યુચર ટેન્સ થોડી એક્સરસાઇઝ છે આપું છું લેન્સ લખી લો નોટ ડાઉન કરી લીધી હશે સી યુ અગેન બાય